હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ તો ફ્રેન્ડ્સ ચૂરમાના લાડુ બધાના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે હે ને પણ આજે હું તમને પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ કેવી રીતે બનાવવા તે બતાવીશ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લઈશું તો પાણી થોડું હુંફાળું એટલે કે નવ શેકું ગરમ કરી લઈશું હવે ચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલા લઈશું પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો કકરો લોટ એટલે કે આપણે જે ભાખરી બનાવીએ છીએ ને બસ તે જ લોટ તમારે લેવાનો છે સાથે જ લઈશું અઢીસો ગ્રામ જેટલો બેસન એટલે કે ચણાનો કકરો લોટ આનાથી ચૂરમાના લાડુ ખૂબ જ સરસ બને છે હવે મોયણ માટે ચારથી થી પાંચ ચમચા જેટલું તેલ એડ કરી લઈશું હવે આ બંને લોટને આપણે ખૂબ જ સરસ રીતે મસળી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે આમાં મોયણ માટે તેલ થોડું વધારે જ એડ કરવાનું તો અત્યારે મને થોડું તેલ ઓછું લાગે છે તો હું ફરીથી બેથી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરું છું એટલે કે આ રીતે એકદમ પરફેક્ટ મુઠ્ઠી બને તેટલું જ તેલ એડ કરવાનું છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ પ્રોસેસ કરવાથી તમારા ચૂરમાના લાડુ ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે તો આ ચૂરમાના લાડુ તમે પ્રસાદ માટે પણ બનાવી શકો છો ખૂબ બસ સરસ લાગે છે હવે આની અંદર હૂફાળું ગરમ કરેલું પાણી થોડું થોડું એડ કરી મિક્સ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ લોટ તમારે ભાખરીના લોટ કરતાં થોડો ઢીલો જ રાખવાનો છે જેનાથી તમને મુઠિયા વાળવામાં ખૂબ જ સરળતા રહેશે અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે એટલે કે કહેવાય છે ને કે જેવો વરસાદ બંધ થાય તરત જ નવા નવા તહેવારોની શરૂઆત થઈ જ જાય એટલે કે ગણેશ ચતુર્થી ગઈ હવે નવરાત્રી શરૂ થઈ જશે અને નવરાત્રીમાં પણ ઘણા લોકો ઘરે પ્રસાદ બનાવતા હોય છે તો નવરાત્રિમાં પણ તમે આ ચૂરમાના લાડુ પ્રસાદ માટે બનાવી શકો છો ખૂબ બસ સરસ લાગે છે હવે આ રીતે બધા મુઠિયા વાળી લઈશું તો મુઠિયા ફાટી ના જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જો મુઠિયા વાળતી વખતે જો મુઠિયા ફાટી જશે ને તો તળતી વખતે તેલ મુઠિયામાં ભરાઈ જશે જેનાથી તમારા આ ચૂરમાના લાડુ સારા નહીં બને તો આ જુઓ મેં બધા જ મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે હવે લઈશું એક પેન અને પેનમાં તેલ લઈ લઈશું હવે ગેસની ફ્લેમ હાઈ રાખી તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આ રીતે એક એક મુઠિયાને તેલમાં મૂકી તળી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ બરાબર ગરમ થાય તે પછી જ તમારે મુઠિયાને તળવાના છે અને મુઠિયા તેલમાં એડ કરો તે પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી લેવાની છે તો મુઠિયાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠિયાને તળી લઈશું તો આ જુઓ મુઠિયાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે મુઠિયાને એક પ્લેટમાં કાઢી લઈશું તો બસ આ જ રીતે હું બધા જ મુઠિયાને તળી લઈશ તો મેં બધા જ મુઠિયાને તળીને તૈયાર કરી લીધા છે હવે મુઠિયા ગરમ છે ને તો આ રીતે હાથથી કટ કરી થોડા થોડા ભાગી લઈશું આનાથી શું થશે કે મુઠિયા જે છે ને તે ખૂબ જ ઝડપથી ઠંડા થઈ જશે અને તમને આ ચૂરમાના લાડુ બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે હવે સાઈડમાં લઈશું એક મિક્સર જાર અને મૂઠિયાને થોડા થોડા કરી મિક્સર જારમાં એડ કરી લઈશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મૂઠિયાને સારી રીતે ક્રશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ જુઓ તમારે મૂઠિયાને આ રીતે થોડું કકરું રહે તે રીતનું ક્રશ કરી લેવાનું છે તો બસ આ જ રીતે હું બધા જ મૂઠિયાને ક્રશ કરી લીધા છે અને એક ચારણીમાં કાઢી લીધા છે હવે આ રીતે હાથથી હલાવતા રહીશું અને ખૂબ જ સરસ રીતે ચાળી લઈશું આનાથી શું થશે કે મુઠિયાના ટુકડા જે થોડા મોટા રહી ગયા હશે ને તે ચારણીની ઉપર જ રહી જશે તો ફ્રેન્ડ્સ તમારે આને હાથથી બરાબર દબાવીને ઘસવાનું જેથી એકદમ પરફેક્ટ ચૂરમું બનીને તૈયાર થઈ જાય હવે આ મુઠિયાના ટુકડા જે આખા રહી ગયા છે ને તેને પણ ફરીથી મિક્સર જારમાં ક્રશ કરી લઈશું હવે મેં અહીંયા ગોળને નવશેકા ઘીમાં ગરમ કરી લીધો છે તો તમે ઘી અને ગોળને તમને જેટલું પસંદ હોય ને તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તે તમારી ચોઈસ છે હવે આ ઘીમાં ગરમ કરેલા ગોળને તૈયાર કરેલા ચૂરમાની અંદર જ એડ કરી લેશું સાથે જ એડ કરીશું થોડું છીણેલું જાયફળ આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જાયફળ એડ કરવું ખૂબ જ જરૂરી છે સાથે જ એડ કરીશું થોડા ઝીણા કટ કરેલા કાજુ અને બદામ તો તમે આમાં કાજુ કે બદામ વધુ કે ઓછા પણ એડ કરી શકો છો અને જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને ચૂરમા સાથે કરીશું સારી રીતે મિક્સ તો તમારે આ બધી જ વસ્તુને ચૂરમા સાથે બરાબર મિક્સ કરી લેવાની છે જેનાથી તમારા ચૂરમાના લાડુ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને જો આ પ્રોસેસ કર્યા પછી તમને જો ગોળ ઓછો લાગે ને તો તમે પાછળથી દરેલી સાકર પણ એડ કરી શકો છો કંઈ જ વાંધો નથી હવે આ રીતે હાથમાં થોડું થોડું ચૂરમું લઈ લાડુ બનાવી લઈશું તો આ ચૂરમાના લાડુ તમે સાઈઝમાં નાના કે મોટા પણ બનાવી શકો છો તો આ જુઓ તમારે આ રીતે ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે અને હવે તૈયાર કરેલા ચૂરમાના લાડુની ઉપર થોડી ખસખસ આ રીતે લગાવી લઈશું આનાથી આ ચૂરમાના લાડુ ખાવાની સાથે સાથે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો બન્યા છે ને પરફેક્ટ માપ સાથે અને ખૂબ જ ઝડપથી બની જાય તેવા ચુરમાના લાડુ તો આ ચુરમાના લાડુ તમારા ઘરે કોઈ પ્રસંગ હોય અથવા તો કોઈ પણ તહેવારમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખરેખર ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ